ભરૂચ શહેરના વોર્ડ નંબર 10-11ની વચ્ચે આવેલ વડપાડા વિસ્તારમાં પાણીની લાઇનના જોઈન્ટ નાખવાના મુદ્દે મહિલા કોર્પોરેટરના પતિએ કોન્ટ્રાક્ટ અને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા નહીં દેતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જૂના ભરૂચ શહેરના વડપાડા રોડ ઉપરના રહીશો છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પાણીની સમસ્યાનો નિકાલ કરાયો નથી. જોકે હાલમાં જ પાલિકા દ્વારા પાણીની લાઇન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ મહિલા કોર્પોરેટર ફરીદાબેન બોમ્બેવાલાના પતિ મોહજમ બોમ્બેવાલાએ વડપાડા રોડના વિસ્તારો માટે પાણી પુરવઠો મળી રહે તે માટે પાણીની લાઇનમાં જોઈન્ટ નાખવાને અટકાવી તેને ધાક ધમકી આપતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, જેના પગલે વડપાડાના રહીશો સાથે મહિલા કોન્ટ્રાક્ટરના પતિ મોહજમ બોમ્બેવાલા વચ્ચે ઘર્ષણ ઊભું થવા પામ્યું હતું. હું ટબસુમ સાકેર લોખંડવાલા, હું વોર્ડ નંબર 11 ની રહેવાસી છું. અમારા વોર્ડ નંબર 11 માં ઘણી જ પાણીની તકલીફ છે. અમે છેલ્લા 3 વર્ષથી તકલીફમાં ભોગવી રહેલા છે અને વોર્ડ નંબર 10 ના ચૂંટાયેલા મેમ્બર ફરીદાબેન મોઝમભાઈ બોમ્બેવાલા, જેમના હસબન્ડ મોઝમભાઈ બોમ્બેવાલાએ ગઈકાલે અમારા જે કોન્ટ્રાક્ટર અને એમના માણસો કામ કરવા આવેલા એમને ધાક ધમકી આપીને કામ કરવા નથી દીધું. સીતાબેન બાતલીવાલા બોલું છું. તાર કસબની ગલીમાં અમે રહીએ છીએ. ત્યાંના રહેવાસી આજે 3 વર્ષથી તકલીફ ભોગવી રહ્યા છે. અમારા ત્યાં પાઇપલાઇન નાખવા છતાં પણ જોઈન્ટ આપવામાં આવતો નથી. ઉપરના જે જીતેલા માણસો છે તે લોકો ઢાક ધમકી આપીને અમારું કામ અટકાવે છે. રમઝાન માસમાં અમે ક્યાં પાણી ભરવા જઈએ? 3 વર્ષથી અમે હરેક જગ્યા પર ગયા છીએ, અરજીઓ આપેલી છે, પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી. મહેરબાની કરી અમારી નમ્ર વિનંતી છે, આપ અમારા પર ધ્યાન આપો અને અમારે આ પાણી ચાલુ કરવાની વ્યવસ્થા કરી આપો તો તમારો ઘણો ઘણો આભાર છે. અમે ટ્રેક્ટર મંગાવીએ છીએ. અમારી એટલી પરિસ્થિતિ નથી કે દર વખતે 500 રૂપિયા ખર્ચીને ટ્રેક્ટર મંગાવીએ. રમઝાન મહિનામાં અમે કઈ રીતે પાણી પીશું ને કઈ રીતે કરીશું? અમારા રહેવા કરવાની બધી તકલીફ પડે છે. નાવા ધોવાનું કશું પાણી મળતું નથી ને અમે પીવાનું પાણી પણ બહારથી મંગાવીએ છીએ. એટલે મહેરબાની કરીને અમારે પાણીની વ્યવસ્થા કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. ને જે માણસ અમારે રોકે છે એમના પર તમે એક્શન લઈ શકો છો, તેની જવાબદારી આપવા અમે તૈયાર છીએ કે અમે લખાણ બી આપીશું કે આ માણસ અમને રોકાવટ કરે છે. મેં અભિઝારે બાટલીવાલા જૂની વરવાદમાં રહું છું. આજે કમસે કમ 3 વર્ષથી અહીંયા પાણીના ડાંડા છે. હું આટલી ઉંમરના અંદર બી રોડ પર પાણી ભરવા જઈ રહ્યો છું. મ્યુનિસિપાલિટીના કોન્ટ્રાક્ટરના ટેમ્પો ભરાઈ ભરાઈને મારા હાથકાણા થઈ ગયા પૈસાઓમાં. ના, આજે બિલકુલ ફાલતુ માણસો જઈને જોઈન્ટ નથી મારવા દેતા. અમારી લાઈન નખાઈ ગઈ તો પણ એને કોઈ રાઈટ નથી લાઈન મારવાનો. હા, હું મોઝમ બોમ્બેવાલા, સામાજિક કાર્યકર, મારા મિસિસ વોર્ડ નંબર 10ના મ્યુનિસિપાલિટી કાઉન્સિલર છે. અત્યારે આ જે પ્રશ્ન પાણીનો ઉપસ્થિત થયો છે એ વોર્ડ નંબર 11માં થયો, જેથી અમને વોર્ડ નંબર 11માં કોઈ માઠું મારવાનું ના હોય કે વોર્ડ નંબર 11માં અમને કંઈ લાગે વળગે નહીં. હવે અત્યારે જાણવા મળ્યા પ્રમાણે જે કોઈ આ નાની મોટી રજૂઆતો થઈ છે તે રજૂઆતો ક્યારે એ લોકોએ પાણી બાબતે મને આવીને તો કીધી જ નથી કે અમને આ પાણીની તકલીફ છે અને અમે એમાં કોઈ માઠું મારી બી શકતા નથી. અને તેઓ એવું કહે છે કે કોઈક કોન્ટ્રાક્ટરને અમે ઢાક ધમકી આપી છે. તો એકચ્યુઅલીમાં એવા કોઈ કોન્ટ્રાક્ટર અને આ લાઈન બાબતે મારી કોઈ વાત થઈ નથી અને મને કોઈ માહિતી પણ નથી. અને આ બાબતે વોર્ડ નંબર 11 હોય અમને 10ને લાગે વર્ગે જ ના, એટલે આ બિલકુલ માહિતી ઉપજાવેલી અને ખોટી અને બોગસ માહિતીઓ છે.